જાણ કરી છે એટલે કે ચેપ્ટર નંબર 5 માં સાતત્યતા અને વિકલનતા એવા બે ટોપિક આવે છે બરાબર તો સૌથી પહેલા આપણે વિકલન નો ટોપિક જોઈએ બરાબર તો સૌથી પહેલા વિકલન તો વિકલન ની ડેફિનેશન શું છે કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) + h - f(x) ના છેદમાં h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નું x બરાબર h આગળનું વિકલિત કહેવાય બરાબર છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) + h - f(x) ના છેદમાં h નું અસ્તિત્વ હોય તો અસ્તિત્વ ક્યારે હોય કે તમને આ x બરાબર h આગળ બરાબર તો x બરાબર h એટલે કે h ની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જો બે સમાન મળે તો આપણે કહી શકીએ કે આપેલા વિધેય એટલે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(x) + h - f(x) ના છેદમાં h નું અસ્તિત્વ છે બરાબર છે અસ્તિત્વ હોવા માટે હું એક એક્ઝામ્પલ લઈ આવું કે એક્ઝામ્પલ f(x) = 2x + 9 x less than equal to 0 અને ત્રી કૌંસમાં x + 10 x greater than 0 બરાબર તો આપણે x બરાબર 0 આગળ આનું વિકલન જોતું હોય તો આ 0 આગળ ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ જો બે સમાન મળે બરાબર તો જ આપણે x બરાબર 0 આગળ એનું વિકલન શોધી શકીએ તો વિકલન આપણે તમે 11 માં ધોરણમાં આવી રીતના દાખલા તમે ઘણા બધા શીખી ગયા છે કારણ કે ડાબી બાજુનો લક્ષ કઈ રીતે મેળવવું અને જમણી બાજુનો લક્ષ કઈ રીતે મેળવવું બરાબર છે તો આ રીતે આપણે વિકલનની ડેફિનેશન સમજી શકીએ અને તેને સંકેતમાં f ડેશ f(x) વડે દર્શાવી શકાય બરાબર છે સંકેતમાં વિકલનને દર્શાવવા માટે શું લખાય કે f ડેશ f(x) બરાબર છે અને તદુપરાંત એને f ડેશ f(x) = લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(x) + h - f(x) ના છેદમાં h આ એને સંકેતમાં લખવાની રીત છે બરાબર હવે વિકલિતના કેટલાક કાર્ય નિયમો આવે છે તો વિકલિતના કાર્ય નિયમો તમે ધોરણ 11 માં પણ શીખી ગયા છો કે વિકલિતના કાર્ય નિયમો શું હોય કે બે વિકલિતનો તમને સરવાળો અથવા તો બાદબાકી આપેલી હોય એટલે કે d/dx f(x) + g(x) તો આનું વિકલન કઈ રીતે મેળવવાનું તો બે નું વિકલન સરવાળો અથવા તો બાદબાકી આપેલી હોય તો બે વિકલન અંદર પરસ્પર અંદર જાય એટલે કે d/dx f(x) નું વિકલન + d/dx g(x) નું વિકલન બરાબર છે હવે બીજો કાર્ય નિયમ એવો છે કે d/dx * k f(x) હોય એટલે જ્યાં k શું છે કોઈ અચળ સંખ્યા આપેલી હોય તો k વિકલન ની બહાર આવે એટલે કે k d/dx f(x) જ્યાં k શું છે અચળ એટલે કે અહીંયા k ની જગ્યાએ કોઈ અચળ સંખ્યા હોય તો એ શું આવશે વિકલન ની બહાર આવશે અને f(x) નું વિકલન બરાબર છે આ બે વિધેયનો ગુણાકાર આપેલો હોય તમને કે d/dx f(x) * g(x) બરાબર તો ગુણાકારનો નિયમ એવો છે કે g(x) અને f(x) કોઈ ભી એકનું વિકલન તો શરૂઆતમાં આપણે f(x) ને અચળ રાખી છે g(x) નું વિકલન ફરજિયાત પ્લસ જેનું વિકલન કર્યું હોય આપણે આ કોનું વિકલન કર્યું તો કે g(x) તો g(x) એમ નામ બાકી હોય તો f(x) તો d/dx f(x) નું વિકલન બરાબર છે ગુણાકારનો કાર્ય નિયમ ખાસ ધ્યાન રાખજો બે વિધેયનો ગુણાકાર આપેલો હોય તમને તો આમાંથી કોઈ પણ એક અચળ બીજાનું વિકલન બરાબર પછી પ્લસ જેનું વિકલન કર્યું હોય એ અચળ અને જેનું બાકી હોય એનું વિકલન બરાબર છે એ જ રીતે ભાગાકારનો નિયમ આવે છે d/dx f(x) ના છેદમાં g(x) આપેલું હોય તમને તો આ કાર્ય નિયમ શું કહે છે તો કે છેદ અચળ અંશનું વિકલન એટલે અંશમાં આપણે f(x) છે છેદ અચળ અંશનું વિકલન ફરજિયાત માઇનસ છેદનું વિકલન અંશ અચળ બરાબર અને છેદમાં છેદનો વર્ગ એટલે કે છેદનો વર્ગ ફરીથી સમજી લઈએ f(x) ના છેદમાં g(x) આપેલું હોય તમને તો આનો કાર્ય નિયમ શું કહે છે કે છેદ એમ નમ રાખવાનું અંશનું વિકલન માઇનસ છેદનું વિકલન અને અંશ એમ એટલે છેદનું વિકલન છેદમાં શું છે આપણું g(x) તો એનું વિકલન અંશ એમ અને છેદમાં છેદનો વર્ગ બરાબર છે એટલું સમજ્યા પછી આપણે એના કેટલાક સૂત્ર આવે છે એટલે કે કેટલાક પ્રામાણિક રૂપો તો કે sin x
cos x tan x cos a એ બધાના સૂત્ર આવે છે તો સૌથી પહેલું સૂત્ર છે d by dx x ની n ઘાત બરાબર છે આ x ની કોઈ પણ તમને ઘાત આપેલી હોય બરાબર તો એનું વિકલન આપણે કઈ રીતે કરવાનું તો ઘાત આગળ આવી જાય અને એ ઘાતમાંથી 1 ઓછું લઈએ બરાબર તો આ x ની n ઘાત છે બરાબર તો n ઘાત આગળ આવી જાય x ની n માઈનસ 1 ઘાત એટલે કે તમને એવું કીધું હોય કે x ના વર્ગ નું વિકલન કરો બરાબર અથવા તો x ના ઘન નું વિકલન કરો બરાબર તો 3 આગળ આવી જાય અને 3 માંથી 1 ઓછું થાય એટલે એનું વિકલન શું થાય 3x નો વર્ગ બરાબર છે આ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે એના પછી આવશે બીજું તો કે d/dx k જ્યાં k શું છે કોઈ અચળ સંખ્યા છે તો કે અચળ નું વિકલન શું થઈ જશે 0 પછી એના પછી નું વિકલન d/dx x તો કે x નું જે તે ચલ પ્રત્યેનું વિકલન શું થાય 1 આ d/dt આપેલું t આપેલું હોય તો એનું વિકલન માં શું થશે 1 d/dx √x બરાબર શું હોય d/dx √x નું વિકલન શું થાય 1 ના છેદમાં 2 √x બરાબર એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે c થી જેટલા ફંક્શન ચાલુ થાય છે એ બધાનો આન્સર તમારે શું આવશે આગળ માઇનસ અને c સિવાયના જેટલા ફંક્શન છે એ બધાનો જવાબમાં પ્લસ આવશે બરાબર તો sin x નું વિકલન શું થશે cos x જ્યાં cos x નું વિકલન શું થશે માઇનસ sin x એવી રીતે sec x નું વિકલન થશે sec x tan x જ્યાં cot x નું વિકલન થશે માઇનસ cos 1 x બરાબર છે tan x નું વિકલન થશે sec 1 x અને જ્યાં cos x નું વિકલન થશે માઇનસ cos x cot x ખાસ ધ્યાન રાખજો જેટલા c વાળા ફંક્શન છે એ બધાનો જે જવાબ આવશે એમાં શું આવશે આગળ માઇનસ એટલે તમારે યાદ રાખવામાં સરળતા રહે એટલું યાદ રાખી લેવાનું c વાળા જેટલા ફંક્શન છે એનો જવાબ આગળમાં શું આવશે માઇનસ આવશે ફરીથી sin x નું cos x નું માઇનસ sin x sec નું sec x tan x cot x નું માઇનસ cos વર્ગ x cos x નું માઇનસ cos x cot x અને tan x નું sec વર્ગ x બરાબર છે એટલું તમારે 11 માં ધોરણમાં આવતું હતું એક તમારે આ સાંકળનો નિયમ તમારા માટે નવો છે બરાબર સાંકળનો નિયમ એવું કહે છે કે બે થી બે કે તેથી વધુ વિધેયના સંયોજિત વિધેયનું વિકલન કરવા માટે આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરવો પડે એટલે કે તમને એક કરતા વધુ વિધેયનો સંયોજિત વિધેય બનાવીને આપેલો હોય ત્યારે આપણે વિકલન મેળવવા માટે સાંકળનો નિયમનો ઉપયોગ કરો તો અહીંયા આપણે બે વિધેયનો સંયોજિત વિધેય કરીને આપેલું છે તો કયા બે વિધેય તો કે f અને g of x તો આને વંચાઈ ગયું તો કે d/df f g of x તો કે આનું આપણે વિકલન કરવું હોય તો આ સાંકળનો નિયમનો ઉપયોગ કરો તો સાંકળનો નિયમ શું છે કે d/dx f g of x છે તો આનું વિકલન આપણે f of x નું જે વિકલન થાય એ f dash g of x અને જે વિધેય આપેલું હોય એ વિધેયને બાજુમાં એનું વિકલન ગુણવાનું એટલે કે f નું વિકલન આપણે પહેલા ગણ નાખવાનું તો કે f નું વિકલન થશે f dash g of x આયા x ની જગ્યાએ શું આપેલું છે આપણે x ની જગ્યાએ આપેલું છે g of x બરાબર તો f dash g of x અને d/dx આ x ની જગ્યાએ તમને જે આપેલું હોય એ બાજુમાં એનું વિકલન ગુણવાનું એટલે d/dx g of x ચલો તો હવે આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ સોલ્વ કરી બરાબર એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે કે સાંકળનો નિયમ સમજવા માટે એક એક્ઝામ્પલ લઈ કે y બરાબર તમને કોઈ sin cos cos x વિધેય આપે બરાબર આનો વિકલન તમારે ગોતવાનો છે શું આપણે એક એક્ઝામ્પલ લીધું y બરાબર sin cos cos x તો આનો વિકલન થશે dy/dx બરાબર છે હવે sin cos cos x તો આ x ની જગ્યાએ આપણે શું આપેલું છે અહીંયા cos x બરાબર તો sin x નું વિકલન પ્રમાણે આપણે વિકલન કરી દો તો sin x નું વિકલન શું થશે તો કે cos x પણ આ x ની જગ્યાએ આપણે શું આપેલું છે તો કે cos x બરાબર છે તો આ વિકલન કોના પ્રત્યે થયું કહેવાય તો કે cos x પ્રત્યે તો cos x નું વિકલન બાજુમાં ગુણવાનું આ છે તમારે સાંકળનો નિયમ બરાબર છે તો આનું વિકલન થશે આ પછી એક નંબર cos cos x અને
और cos x નું વિકલન શું છે માઈનસ sin x બરાબર છે આ રીતે બધા એક્ઝામ્પલ ગણવાના છે ફરીવાર y બરાબર તમને sin કૌંસમાં cos x આપેલું હોય બરાબર આ x ની જગ્યાએ તમને શું આપેલું છે cos x તો sin x નું વિકલન તમે જે રીતે કરો એ રીતે કરના પણ તો sin x નું વિકલન થશે cos x પણ આ x ની જગ્યાએ તમને શું આપેલું છે cos x તો x ની જગ્યાએ તમારે શું લખવાનું cos x બરાબર પછી આ cos x નો વિકલન બાજુમાં ગુણવાનું એ તમારે શું છે સાંકળનો નિયમ તો cos x નો વિકલન બાજુમાં ગુણી દો તો cos x નો વિકલન શું થાય sin x બરાબર આ x તમારે ખાલી સમજવાનું પણ હકીકતમાં શું છે cos x હવે એને લગતા કેટલાક ઉદાહરણ આવે છે તેમાંનો પહેલું ઉદાહરણ ઉદાહરણ નંબર 21 y બરાબર sin x નો વર્ગ y બરાબર sin x નો વર્ગ હું આ એક y શું છે એ કોઈ ફંક્શન છે એ ફંક્શન એટલે કે y બરાબર sin x નો વર્ગ એટલે કે આને ખાલી નામ આપી દઉં છું કે આ y બરાબર sin x નો વર્ગ બરાબર તો આનું તમારે x પ્રત્યે વિકલન કરવાનું છે તો જવાબમાં dy / dx બરાબર છે તો સૌથી પહેલા x ની જગ્યાએ શું આપેલું છે કે x નો વર્ગ આપેલો છે બરાબર એ ખાસ ધ્યાન રાખજો x ની જગ્યાએ શું આપેલું છે x નો વર્ગ આપેલો છે તો sin x નું વિકલન શું થશે તમારે cos x તો x ની જગ્યાએ શું આપેલું છે અહીં x નો વર્ગ બરાબર તો x નો વર્ગ આપેલો છે આપણી પાસે વિકલન બધાય છે sin x cos x અને cot x ને x ના ચલમાં વિકલન બધાય છે તો વિકલન કોના પ્રત્યેથી x સ્ક્વેર ના પ્રત્યેથી તો બાજુમાં x સ્ક્વેર નું શું કરવું પડશે વિકલન ગુણવું પડશે બરાબર છે તો આનો જવાબ આવશે cos x નો વર્ગ હવે આ x ની n ઘાત પ્રમાણે આનું વિકલન કરવાનું n ઘાત આગળ આવે અને n ઘાત માંથી 1 ઓછું જાય તો n ઘાત એટલે આ કેટલા છે 2 અને 2 માંથી 1 જાય એટલે 1 લખો કે ના લખો ચાલો આ તમારા દાખલા નંબર સોરી ઉદાહરણ નંબર 21 નો આન્સર છે બરાબર હવે આની જેવો જેવો એક દાખલામાં તમને ગણાવું એક્સ્ટ્રા બરાબર એમાં ખાસ ધ્યાન રાખવાનું આ શું છે ખૂણાનો વર્ગ તમને આપેલો છે હવે એની બદલે આવો તમને આપેલું હોય કે y બરાબર sin x નો વર્ગ ખાસ ધ્યાન રાખજો આ બે અલગ અલગ છે આ શું છે ખૂણાનો વર્ગ છે અને આખા વિધેયનો વર્ગ છે તો આનું વિકલન કઈ રીતે થશે તો કે dy / dx આ x ની n ઘાત પ્રમાણે આનું પેલા વિકલન કરવાનું તો x ની n ઘાત શું કહે છે કે ઘાત આગળ આવે અને જેટલી ઘાત હોય એમાંથી એક ઘાત ઓછી જાય એટલે જે ઘાત છે બે ઘાત આગળ આવે એટલે બે માંથી એક જાય એટલે 1 ઇન્ટુ x ની જગ્યાએ શું આપેલું છે x ની જગ્યાએ આપેલું છે sin x તો sin x નો વિકલન બાજુમાં ગુણાવાનું એટલે આનો જવાબ આવશે 2 sin x અને sin x નો વિકલન થશે cos x તો 2 sin x into cos x એટલે શું થાય sin 2x એટલે આ બે અલગ અલગ છે એ ખાસ ધ્યાન રાખજો તમને ઉદાહરણ 21 માં રકમ આવી આપેલી છે y બરાબર sin x નો વર્ગ તો એનું સૌથી પહેલા અહીંયા શું થશે અહીંયા sin x નું વિકલન પહેલા થશે અને x ની n ઘાત નું વિકલન પહેલા થશે તો sin x ના વર્ગ નું વિકલન શું થાય cos x નો વર્ગ આ શું થયું x ની જગ્યાએ શું છે અહીંયા x નો વર્ગ છે x ના વર્ગ નો વિકલન બાજુમાં ગુણાવાનું એટલે cos x નો વર્ગ into 2x અને અહીંયા y બરાબર sin x નો વર્ગ આપેલો છે તેનું વિકલન x ની n ઘાત પ્રમાણે પહેલા કરવાનું તો x ની n ઘાત પ્રમાણે કરો એટલે ઘાત જે છે એ આગળ આવી જાય અને એક ઘાત ઓછી જાય એટલે sin 2 sin x અને sin x નો વિકલન બાજુમાં ગુણાવાનું એટલે એનું વિકલન થાય cos x બરાબર છે આના પછી ઉદાહરણ નંબર આવે છે 22 y બરાબર tan 2x + 3 y બરાબર tan 2x + 3 બરાબર છે તો આનો તમારે આન્સર લાવવો હોય તો વિકલન કરો કે dy / dx x પ્રત્યે વિકલન કરવાનું છે તો શું થશે tan x નું વિકલન તમને ખબર છે શું છે તો કે sec વર્ગ x પણ આ x ની જગ્યાએ શું છે અહીંયા 2x + 3 તો કે સૌથી પહેલા tan x નું વિકલન કરો એટલે sec વર્ગ x પર x ની જગ્યાએ શું આવશે અહીંયા 2x + 3 તો બાજુમાં 2x + 3 નું વિકલન ગુણવાનું
कोष में 2x प्लस 3 बराबर है तो आनो आंसर आवशे sec वर 2x प्लस 3 ना 3 एना तो आनो विकलन શું થાય સરવાળા નો વિકલન અંદર સરવાળામાં જાય તો આયા શું છે 2 છે અચળ છે તો 2 એ વિકલન ની બહાર આવી જાય એટલે 2 કૌંસ માં d / dx * x થાય પ્લસ d / dx * 3 એટલે 3 તો શું છે અચળ છે એટલે એનું વિકલન 0 થઈ જાય અને x નું વિકલન 1 એટલે આનો જવાબ આવે * 2 બરાબર છે આ તમારે દાખલા નંબર 22 નો જવાબ હવે એના પછી આવશે દાખલા નંબર એક એક્ઝામ્પલ નંબર 23 એક્ઝામ્પલ 23 શું છે કે y = sin cos x નો વર્ગ શું છે y cos x નો વર્ગ સોરી y = sin cos x નો વર્ગ છે બરાબર તો આનો તમારે વિકલન જોતું હોય ओके सॉल्यूशन dy / dx = sin cos x નો વર્ગ સૌથી પહેલા x ની જગ્યાએ શું આપેલું છે તમને cos x નો વર્ગ sin x નો વિકલન ખબર છે બધાને તો sin x નો વિકલન થશે cos x પર x ની જગ્યાએ શું આપેલું છે cos x નો વર્ગ તો શું કરવાનું સામાન્ય નિયમ મુજબ cos x ના વર્ગ નું બાજુમાં વિકલન ગુણાકાર બરાબર છે તો આ ફક્ત એમનામ આવશે આ નીચે cos કૌંસમાં cos x નો વર્ગ બરાબર છે હવે અહીંયા તમારે cos x નો વર્ગ નું વિકલન કરવાનું તો cos x નો વર્ગ એટલે x ની જગ્યાએ શું આપેલું છે x નો વર્ગ તો cos x નો વર્ગ એટલે cos x નું વિકલન થશે - sin x નો વર્ગ x ની જગ્યાએ શું છે x નો વર્ગ તો બાજુમાં શું ગુણવું પડશે x ના વર્ગ નું વિકલન બરાબર છે તો આ બધું પદ એમ ના માઈનસ આ કરાવી લે કે માઈનસ વાળો પદ પહેલા લખીએ માઈનસ sin x નો વર્ગ ઇન્ટુ cos કૌંસમાં cos x નો વર્ગ ઇન્ટુ બરાબર x ના વર્ગ નો વિકલન શું થાય તો કે 2x આ તમારો આન્સર છે હવે આવે છે તમારે સ્વાધ્યાય 5.2 શું આવે સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય 5.2 નો પહેલો દાખલો બહુ સિમ્પલ છે y = sin cos x² + 5 y = sin cos x² + 5 આનો વિકલન તમારે જોતું હોય તો કે dy / dx = આ x ની જગ્યાએ શું આપેલું છે ખાસ ધ્યાન રાખજો x ની જગ્યાએ શું આપેલું છે x નો વર્ગ પ્લસ 5 x ની જગ્યાએ શું આપેલું છે x નો વર્ગ પ્લસ 5 હવે અહીંયા sin x નું વિકલન થશે cos x પણ x ની જગ્યાએ શું આપેલું છે x² પ્લસ 5 તો x² પ્લસ 5 નું વિકલન બાજુમાં ગુણવાનું કે x² પ્લસ 5 બરાબર છે તો cos આ પદ એમ નામ cos કૌંસમાં x² + 5 એમ ને બરાબર હવે x² + 5 નું વિકલન શું થશે આ x ની n ઘાત પ્રમાણે તો કે 2 આગળ આવી જાય અને જેટલી ઘાત હોય એમાંથી 1 ઓછું થાય છે 2x અને 5 અચળ છે એટલે એનું વિકલન થશે 0 બરાબર છે અને આના પછીનો દાખલા નંબર 2 y = cos કૌંસમાં sin y = cos કૌંસમાં sin બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા x ની જગ્યાએ શું આપેલું છે આપણે sin x તો આનો વિકલન થશે dy / dx છેદમાં cos x નો વિકલન શું થશે માઈનસ sin x અને x ની જગ્યાએ શું છે આપણી પાસે તો કે sin x છે બરાબર x ની જગ્યાએ શું છે sin x તો x ની જગ્યાએ આપણે શું લખવાનું sin x ઇન્ટુ કોનો વિકલન બાજુમાં ગુણવું પડશે તો કે x ની જગ્યાએ જે હોય x ની જગ્યાએ શું છે અને sin x તો x ની જગ્યાએ આપણે જે કાંઈ પદ હોય એનો વિકલન બાજુમાં ગુણવાનો x ની જગ્યાએ શું છે sin તો માઈનસ ના માઈનસ આગળ એમ ના માઈનસ sin કૌંસમાં sin x અને sin x નો વિકલન થશે ઇન્ટુ cos x આ તમારો દાખલા નંબર 2 નો આન્સર હવે આવે છે એના પછી દાખલા નંબર 3
दाखला नंबर त्रण शुं छे y बराबर sin x plus t y बराबर sin x plus b बराबर छे तो के आनो विकलन आपणे आना जेम જ મેળવવું પડશે કે આયા x ની જગ્યાએ sin x છે પણ આ x ની જગ્યાએ શું છે x plus b બરાબર છે તો આનો વિકલન dy by dx sin x નું વિકલન શું થશે તો કે cos x cos કૌંસમાં ax plus b પણ આ x ની જગ્યાએ શું આપેલું છે ax plus b તો ax plus b નું વિકલન બાજુમાં આપણે ગુણાવવાનું તો કે ax plus b આના બરાબર cos કૌંસમાં ax plus b बराबर ax plus b નું વિકલન બાજુમાં ગુણાયું એટલે ax plus b નું વિકલન શું થશે તો કે into a x નું વિકલન a અને b અચળ છે એટલે એનો વિકલન 0 બરાબર દાખલા નંબર 4 દાખલા નંબર 4 y બરાબર sec કૌંસમાં sec કૌંસમાં 10 root x શું છે y બરાબર sec કૌંસમાં 10 root x તો આનો જવાબ માં તમારે લાવવો હોય તો કે dy / dx બરાબર x sec x x ની જગ્યાએ શું આપેલું છે 10 root x આપેલું છે તો કે sec x નું વિકલન શું થાય sec x into 10 x પણ આ x ની જગ્યાએ શું આપેલું છે તો કે 10 root x x ની જગ્યાએ આપણે શું લખવાનું 10 root x કે sec x into 10 x x ની જગ્યાએ શું છે 10 root x તો x ની જગ્યાએ જે પદ હોય એ બાજુમાં એનું વિકલન ગુણવાનું તો x ની જગ્યાએ શું પદ છે d / dx 10 root x x ની જગ્યાએ આપણે શું આપેલું છે અહીંયા 10 root x તો એનું વિકલન શું કરવાનું બાજુમાં ગુણવાનું તો પહેલા બે પદ એકદમ sec કૌંસમાં 10 root x into 10 કૌંસમાં 10 root x બરાબર છે આનું વિકલન બે નું થઈ ગયું છે હવે 10 root x નું વિકલન કરવાનું 10 નું વિકલન ખબર છે શું છે sec / x 10 નું વિકલન શું થાય sec / x x ની જગ્યાએ શું છે root x તો એનું વિકલન બાજુમાં ગુણો 10 root x x ની જગ્યાએ શું છે અહીંયા root x તો root x નું વિકલન બાજુમાં ગુણો તો પહેલા ત્રણ પદ એમ નામ તો કે sec કૌંસમાં 10 root x into 10 કૌંસમાં 10 root x into sec root x બરાબર છે તો root x નું વિકલન શું થાય 1 by 2 root x આના છેદમાં 1 by 2 root x બરાબર છે આ થઈ ગયો દાખલા નંબર 4 હવે એના પછી આવશે દાખલા નંબર 5 તો કે દાખલા નંબર 5 ની રકમ તમને શું આપી છે તો કે y બરાબર sin ax plus b sin ax plus b ના છેદમાં cos cx plus b અહીં તમારે શું રકમ આપી છે sin ax plus b ના છેદમાં cos cx plus b એટલે કે આ બે પદ શેમાં છે ભાગાકાર તો સૌથી પહેલા આપણે ભાગાકારનો નિયમનો ઉપયોગ કરવો પડશે તો કે ભાગાકારનો નિયમ શું છે તો કે dy / dx છેદ એમના એટલે કે છેદ શું છે cos cx plus b એમના અંશ નું વિકલન તો કે અંશ શું છે તો કે sin ax plus b માઇનસ વચ્ચે ફરજિયાત તો કે માઇનસ હવે શું આવશે કે છેદ નું વિકલન અંશ એમના એટલે કે અંશ શું છે તો કે sin ax plus b into d by dx છેદ નું વિકલન એટલે છેદ શું છે cos કૌંસમાં cx plus b અને બધાના છેદમાં શું આવશે cos cx plus b આખા કૌંસનો તો કે ભાગાકારનો નિયમ શું છે છેદ એમના અંશનું વિકલન માઇનસ ફરજિયાત અંશનું વિકલન બરાબર શું છે ભાગાકારનો નિયમ
तो के सबसे पहला छेद m ना अंश નું વિકલન લેવું, હવે અંશ m ના અને છેદ નું વિકલન બધાના છેદમાં છેદ નો વર્ગ બરાબર છે. તો હવે ઉપર પ્રમાણે આપણે વિકલન કરીએ તો કે cos cos માં cx b, હવે અહીંયા sin x b નું વિકલન શું થાય, આપણે દાખલા નંબર 1 માં sin x b નું વિકલન કરી દે તો કે sin x b નું વિકલન થશે cos ax plus b, આ x ની જગ્યાએ શું છે ax plus b, એટલે એનો વિકલન બાજુમાં ગુણવાનો sin ax plus b બરાબર છે. માઇનસ ના માઇનસ ફરજિયાત sin ax plus b m ના, હવે આયા શું થશે cos cx plus b નું વિકલન તો કે કૌંસમાં માઇનસ sin cx plus d, પણ આ વિકલન કોના પ્રત્યે છે cx plus d, બાજુમાં cx plus b નું વિકલન ગુણવાનું અને બધાના છેદમાં તો cos cx plus b આખા કૌંસનો વર્ગ તો હતો જ, cos cx plus b આખા કૌંસનો વર્ગ બરાબર. તો આ બે પદ એમના તો કે cos કૌંસમાં cx plus b into cos કૌંસમાં ax plus b into d by dx ax plus b, એટલે આનો વિકલન શું થશે into a, કારણ કે x નું વિકલન 1 થઈ જશે, a બહાર આવી જશે અને b અચળ છે તો એનો વિકલન 0. તો કે માઇનસ આ માઇનસ ફરજિયાત આ પહેલા બે પદ એમના, હવે જો આ માઇનસ અને આ માઇનસ શું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીંયા શું આવી જશે પ્લસ. તો કે sin કૌંસમાં ax plus b કૌંસમાં sin કૌંસમાં cx plus d કૌંસ પૂરો કૌંસ પૂરો અને d by dx cx plus d એનો વિકલન શું થશે તો કે આનો વિકલન થશે ખાલી c, બધાના છેદમાં શું હતું cos કૌંસમાં cx plus d આખા કૌંસનો વર્ગ. હવે આ તમારા અહીંયા વિકલન પૂરું થઈ ગયું, પણ ટેક્સ્ટબુકમાં આપણે જે જવાબ છે એ જવાબ લાવો હોય તો હવે આ બે પદને જે છેદનું પદ છે બે ને અલગ અલગ છેદમાં આપી દે તો આ cos કૌંસમાં cx plus d into cos કૌંસમાં ax plus b into a, આના છેદમાં આપણે આ પદ આપી તો કે એના છેદમાં એટલે કે cos cx plus d કૌંસ એટલે આખા કૌંસનો વર્ગ પ્લસ sin ax plus b into sin cx plus d into c, આના છેદમાં પણ આ છેદ આપી દે તો એ છેદ શું છે તો કે કૌંસમાં cos cx plus d આખા કૌંસમાં વર્ગ. આપણે શું કહ્યું હોય છે કે બે ને અલગ અલગ છેદ આપી દે. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા cos cx plus d નો શું છે આ વર્ગ અને ઉપર શું છે cos cx plus d, એટલે કે cos cx plus d ઉપર નીચે એકવાર ઉડી જાય એટલે કે અહીંયા કેન્સલ થઈ જશે cos એક cos cx plus d, તો અહીંયા શું હશે ઉપર તો કે cos કૌંસમાં ax plus b into a અને છેદમાં શું હશે cos cx plus d બરાબર છે. એકવાર આની સાથે શું થઈ ગયું કેન્સલ થઈ ગયું. હવે પ્લસ હવે આ cos નો cos cx plus d નો શું છે અહીંયા વર્ગ, એને હું આવી રીતે લખી શકું તો કે અંશ એમ નામ sin ax plus b એમ નામ into sin cx plus d એમ નામ into c ને છેદમાં શું છે cos cx plus d into cos cx plus d, આ રીતે લખી શકાય વર્ગ છે એટલે બે નો શું કરી શકીએ આપણે ગુણાકારના સ્વરૂપે પણ લખી શકીએ. હવે અહીંયા એ આગળ લખે એટલે a cos ax plus b m બરાબર છે, cos નું s શું થાય તો કે સે એટલે ઇન્ટુ અહીંયા સે કૌંસમાં cx plus d બરાબર છે, મેં આનો શું પણ થાય આનો વ્યસ કરી ઉપર લખી દીધું અને એ છે એ આગળ લખ્યું પ્લસ અહીંયા c શું લખના હોય આગળ લખ્યું બરાબર છે. તો c sin ax plus b sin ax plus b બરાબર છે.
હવે આ sin cx + d ના છેદમાં cos cx + d છે બરોબર તો sin ના છેદમાં cos એટલે શું થાય tan તો કે આ બે નું શું બને હું tan cx + d બરાબર છે તો છેદમાં જે એક પદ કયું વચ્ચે cos cx + d તો cos cx + d નું વ્યસ્ત શું થાય તો કે into sec cx + d બરાબર છે એટલે આ તમારે ટેક્સ્ટ બુક માં તમારો જે જવાબ છે આ જવાબ આવી જાય હવે એના પછી દાખલા નંબર 6 ઓકે y બરાબર તમને આપેલું છે cos x નો ઘન y બરાબર cos x નો ઘન into sin વર્ગ x ની 5 શું આપેલું છે into sin x વર્ગ ની 5 તો આનું વિકલન મેળવવું હોય તો dy/dx આ બે વિધેયનો શું છે ગુણાકાર તો ગુણાકારનો નિયમ શું છે કે કોઈ પણ એક અચળ આપણે પહેલા cos x નો ઘન ને અચળ રાખી અને sin વર્ગ x ની 5 ઘાત નું વિકલન કરી ફરજિયાત વચ્ચે પ્લસ જેનું વિકલન કર્યું હોય એ પદ અચળ તો કે શેનું વિકલન કર્યું તો કે આપણે sin વર્ગ x ની 5 ઘાત અચળ અને જેનું વિકલન બાકી હોય તો કોનું વિકલન બાકી છે cos x ના ઘન બાજુમાં cos x નો ઘન નું વિકલન બરાબર છે તો હવે આનું વિકલન કરી આપણે cos x નો ઘન એમને બરાબર તો આનું વિકલન શું થશે પેલા x ની n ઘાત પ્રમાણે આનું વિકલન થશે તો x ની n ઘાત એટલે 2 આગળ આવે એક કાળ ઓછી થાય એટલે 2 માંથી એક થાય એટલે એક કાળ વધે એટલે 2 sin x ની 5 ઘાત આ x ની જગ્યાએ શું છે અહીંયા તો કે d/dx sin x ની 5 ઘાત છે બરાબર તો એનો વિકલન બાજુમાં ગુણો પ્લસ અહીંયા sin વર્ગ x ની 5 ઘાત એમ ના cos x ના ઘન નો વિકલન થશે માઇનસ sin x નો ઘન માઇનસ sin x નો ઘન x ની જગ્યાએ શું છે આ x નો ઘન તો x નો ઘન નો વિકલન બાજુમાં ગુણો તો કે d/dx x નો ઘન બરાબર છે તો આ પદ એમ ના તો કે cos x નો ઘન કૌંસમાં 2 sin x ની 5 ઘાત into d/dx sin x ની 5 ઘાત તો વિકલન શું થશે cos x ની 5 ઘાત બરાબર into d/dx x ની 5 ઘાત નું વિકલન બાજુમાં ગુણો કેમ કે આ x ની જગ્યાએ શું છે x ની 5 ઘાત તો કે x ના હોય બરાબર તો x ની જગ્યાએ ગમે તે પદ હોય તેનું વિકલન બાજુમાં ગુણો બાજુમાં પ્લસ sin વર્ગ x ની 5 ઘાત માઇનસ sin x નો ઘન પેલા બે પદ એમ sin સોરી x ના ઘન નો વિકલન શું થાય છે કે 3x નો વર્ગ 3x નો વર્ગ એટલે આ પદ નું વિકલન સંપૂર્ણ પૂરું થઈ ગયું આ પદ માં એક પદ નું વિકલન બાકી છે તો કોનો x ની 5 ઘાત પેલા 3 પદ એમ ના cos x નો ઘન કૌંસમાં 2 sin x ની 5 ઘાત into cos x ની 5 ઘાત બરાબર છે તો x ની 5 ઘાત નું વિકલન શું થાય 5x ની 4 એટલે કે 5 આગળ આવશે 5 માંથી 1 ઓછું થાય એટલે x ની 4 ઘાત બરાબર છે અને માઇનસ કારણ કે માઇનસ પ્લસ શું થશે માઇનસ અહીંયા માઇનસ તો ઉપર શું આવશે તો કે sin નો વર્ગ x ની 5 ઘાત into sin x નો ઘન into 3x નો વર્ગ બરાબર છે તો હવે આ પદ ને આપણે ક્રમશ લખી તો બરાબર 5x ની 4 ઘાત into cos x નો ઘન બરાબર છે તો આ કેનું સૂત્ર છે 2 sin x ની 5 ઘાત into cos x ની 5 ઘાત એટલે કે sin 2x શું થશે sin 2x ની 5 ઘાત નું સૂત્ર થાય કારણ કે આ બે એંગલ સરખા છે એટલે આપણે એને sin 2x ની 5 ઘાત નું લખી શકીએ બરાબર છે અને કૌંસ ખૂણો માઇનસ
આ પદનું તો કે sin 1 x ની 5 ઘાત ઇન્ટુ sin x નો ઘન ઇન્ટુ 3 x નો વર્ગ. ઓકે, શું થશે અહીંયા? અહીંયા ખાસ ધ્યાન રાખજો, sin 2 થીટા નું સૂત્ર હોય એમાં બે ખૂણા અહીંયા સરખા હોય એટલે તો તમે sin 2 થીટા નું સૂત્ર વાપરી શકો. તો x ની 5 ઘાત છે, x ની 5 ઘાત છે તો sin 2 x ની 5 ઘાત થઈ. તો એના પછી દાખલા નંબર 7 આવશે, એની રકમ છે y બરાબર 2 ઇન્ટુ કૌંસમાં અંડરરૂટ કોટ x નો વર્ગ. શું છે તમને? y બરાબર 2 ઇન્ટુ કૌંસમાં રૂટ કોટ x નો વર્ગ, બરાબર છે? તો આનું વિકલન dy / dx એના બરાબર. બે તો શું છે, અચળ, એટલે વિકલનની બહાર આવી જાય. આનો વિકલન આપણે કરવું હોય તો આનું સૌથી પહેલા રૂટ એક્સ પ્રમાણે વિકલન કરશો. તો રૂટ એક્સ નું વિકલન શું થાય? રીતના છેદમાં 2 રૂટ એક્સ, એક્સ ની જગ્યાએ શું છે? કોટ એક્સ નો વર્ગ, બરાબર છે? આ શું છે? એક્સ ની જગ્યાએ કોટ એક્સ નો વર્ગ. તો અહીંયા શું કરવું પડશે? બાજુમાં ડી બાય ડી એક્સ કોટ એક્સ ના વર્ગ નું વિકલન બાજુમાં ગુણવું પડશે. તો કે અહીંયા તો બે બે કેન્સલ થઈ જશે એટલે શું હશે? એક ના છેદમાં અંડર રૂટ કોટ એક્સ નો વર્ગ, બરાબર છે? તો અહીંયા હવે કોટ એક્સ નો વિકલન શું થશે? તો કે માઇનસ કોસ એક્સ એક્સ પર એક્સ ની જગ્યાએ શું છે? એક્સ નો વર્ગ, એટલે એક્સ ના વર્ગ નો વિકલન બાજુમાં ગુણવું પડશે. તો માઇનસ કોસ એક્સ કોસ એક્સ નો વર્ગ ના છેદમાં અંડર રૂટ કોટ એક્સ નો વર્ગ ઇન્ટુ આનો વિકલન શું થશે? 2x, એક્સ રેસ ટુ એન ઘાત પ્રમાણે બી આગળ આવે એક્સ, એટલે ઘાતમાં જેટલા હોય એમાંથી એક ઓછું થાય, 2 માઇનસ 1 એટલે કે 1. તો આનો વિકલન થશે માઇનસ 2x. હવે આનું પદ આપણે, આનો વ્યસ્ત શું થશે? માઇનસ કોસ એક્સ એક્સ નો વર્ગ, એટલે આનું વ્યસ્ત શું થશે? સાઇન એક્સ થશે. આને છેદમાં લખવું હોય તો ઉદાહરણ એનું વ્યસ્ત કે સાઇન એક્સ નો વર્ગ ઇન્ટુ આ કૌંસમાં કોટ એક્સ ની વર્ગ, બરાબર. હવે તરત છે ને કોસ એક્સ ના વર્ગ નું વિકલન શું કર્યું મેં? સાઇન એક્સ નો વર્ગ, બરાબર છે? અને બાજુમાં માઇનસ 2x, એટલે કોટ એક્સ એટલે શું લખી શકાય? કોસ ના છેદમાં સાઇન લખી શકાય. તો આ શું છે? અંડર રૂટ કોટ એક્સ નો વર્ગ છે, તો આને આવી રીતે લખી શકું. કે સાઇન એક્સ નો વર્ગ તો એમ નામ, તો કે અંડર રૂટ કોસ એક્સ નો વર્ગ ના અંડર રૂટ ઉપર સાઇન એક્સ નો વર્ગ. એટલે ખરેખર તો અહીંયા આવે પણ છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. એટલે આ કોટ એક્સ ના વર્ગ ને કઈ રીતે લખી મેં લખ્યું? તો કે કોસ અંડર રૂટ કોસ એક્સ નો વર્ગ અંડર રૂટ સાઇન એક્સ નો વર્ગ. ખરેખર કોસ ના છેદમાં સાઇન આવે પણ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે મેં અંશમાં લખ્યું, બરાબર. તો કે હવે માઇનસ 2x ઇન્ટુ અંડર રૂટ સાઇન એક્સ નો વર્ગ, બરાબર છે? હવે આ શું થાય? સાઇન એક્સ નો વર્ગ છે, બરાબર. આ વિકલનમાં શું થાય? કોસ એક્સ નો વર્ગ છે, એટલે બધાયમાં આપણે બે લખતા ભૂલી ગયા છે, એટલે અહીંયા સાઇન વર્ગ આવે, બરાબર. અહીંયા શું થાય? સાઇન વર્ગ એક્સ નો વર્ગ. ખરેખર કોટ એક્સ નું વિકલન શું થાય? માઇનસ કોસ એક્સ વર્ગ એક્સ, બરાબર. એક્સ ની જગ્યાએ શું છે? આ એક્સ નો વર્ગ છે. તો હવે અહીંયા સાઇન વર્ગ એક્સ, તો સાઇન વર્ગ એક્સ ને આવી રીતે લખી શકું, સાઇન એક્સ નો વર્ગ ઇન્ટુ સાઇન એક્સ નો વર્ગ, બરાબર. અને છેદમાં કયું પદ હતું? અંડર રૂટ કોસ એક્સ નો વર્ગ, બરાબર છે? તો હવે આપણે શું કરશું? એક વાર આવડી જાય, કારણ કે આ એક વાર છે સાઇન એક્સ નો વર્ગ, આને આવી રીતે લખી શકું અંડર રૂટ સાઇન એક્સ નો વર્ગ, અંડર રૂટ સાઇન એક્સ નો વર્ગ. તો એક વાર એ કેન્સલ થઈ જાય છે, ઉપર વચ્ચે ખાલી 2x ના છેદમાં સાઇન એક્સ નો વર્ગ ઇન્ટુ અંડર રૂટ સાઇન એક્સ નો વર્ગ ઇન્ટુ કોસ એક્સ નો વર્ગ, બરાબર છે?
मारे बे लखवा होय नीचे अंडर रूट में बराबर, तो ऊपर मारे अंडर रूट टू वडे गुणवू पड़े बराबर छे। खास ध्यान राखजो, अहींया मारे बे लखवा होय तो ऊपर मारे अंडर रूट टू वडे शुं करवू पड़े, गुणवू पड़े। तो अंडर रूट टू ऊपर गुणावे लाइक टू साइन एक्स नो वर्ग इंटू कोस एक्स नो वर्ग बराबर छे। तो ऊपर शुं आवशे माइनस टू अंडर रूट टू इंटू एक्स ना छेद में साइन एक्स नो वर्ग अंडर रूट, अहीं आवी जशे साइन टू एक्स नो वर्ग ने साइन टू थीटा नो सूत्र अंदर, तो साइन टू थीटा इक्वल टू साइन एक्स नो वर्ग इंटू कोस एक्स नो वर्ग होय तो साइन टू एक्स नो वर्ग पण लगी सके। એટલે ખાસ આને ધ્યાન રાખજો, કોટ એક્સ નું વિકલન શું થાય, કોસ એક્સ વર્ગ એક્સ થાય બરાબર। તો એક્સ ની જગ્યાએ શું છે, એક્સ નો વર્ગ, એટલે કોટ એક્સ નું વિકલન શું થાય, કોસ એક્સ વર્ગ નો સાઈન એક્સ નો વર્ગ બરાબર। તો આ રીતે ક્રમશઃ દાખલો ગણવાનો છે। હવે દાખલા નંબર 8 y બરાબર કોસ રૂટ એક્સ, y बराबर શું છે cot root x, તો આનું વિકલન આપણે જોતું હોય તો કે dy / dx cos root x, તો cos નું વિકલન શું થશે તો કે minus sin x, minus sin x પણ x ની જગ્યાએ શું છે root x, તો root x નું વિકલન શું કરવું પડશે બાજુમાં ગુણવું પડશે, તો કે minus sin root x m નું, અને root x નું વિકલન 1 / 2